ભારત બંધના એલાનને નબદામાં મિશ્ર પ્રત્યાઘાત. કેવડિયા, ગુરુદેશ્વર, ડેડિયાપાડા અને સાગબારા સજ્જડ બંધ, રાજપીપળા અસંત બંધ. એસસી એસટી સમુદાય દ્વારા આપવામાં આવેલા 21 ઓગસ્ટ ભારત બંધના એલાનમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તારના બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને નામ સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિને આપવામાં આવેલ આરક્ષણમાં ક્રિમિનલ લાગુ કરી રાજ્ય સરકારોને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાના ચુકાદાનો અમે વિરોધ કર્યો છે. જોકે આ બંધને નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો, ત્યારે નર્મદાના કેવડિયા, ગુરુદેવેશ્વર, દેડિયાપાડા અને સાગબારા સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું, જ્યારે રાજપીપળામાં મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી. રાજપીપળામાં આપ અને કોંગ્રેસના નેતાઓ દુકાન બંધ કરાવવા બજારમાં નીકળ્યા હતા, જ્યારે પોલીસ બંદોબસ્ત મુકાતા ઘણી દુકાનો ખુલ્લી રહેતા અસંત બંધ જોવા મળ્યો હતો. અને સાથે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ તમામ જિલ્લાના લોકો સાથે સહકાર આપવામાં આવતા અને એકતા બતાવવા બદલ આભાર માન્યો છે. દીપક જગતાપ, ડેશ ટીવી, રાજપીપળા. ચીફ જસ્ટિસ ચંદ્ર સુડ અને એમની 7 જજોની બેંચ દ્વારા 1 ઓગસ્ટ 2024 રોજ જે ચુકાદો આપ્યો છે, જે સંવિધાનમાં આરક્ષણની, જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણના પ્રાવધાન છે, ત્યારે આ બેચના ચુકાદાએ એવું જણાવ્યું છે કે ક્રિમિલિયર અંતર્ગત રાજ્ય સરકારો જ્ઞાતિઓના વર્ગીકરણ કરીને અને અનામત આપી શકે છે, ત્યારે આમ કરવાથી જે બંધારણના મૂળ હેતુ છે, સિદ્ધાંતો છે, એનું ઉલ્લંઘન થશે. આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા આર્ટિકલ 341-342 મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે, ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વૈમનસ્ય ઉભું કરવામાં આવશે, જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે. એટલા માટે આ ચુકાદાનો અમે વિરોધ કરીએ છીએ. અને જે રીતે ભારતના એસટી અને એસસી સમુદાયના તમામ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું, ત્યારે અમે પણ ગુજરાતના સામાજિક રાજકીય તમામ અગ્રણીઓ, સમાજના સંગઠનો બધા જ અમે ભેગા મળીને બેઠક યોજી ચર્ચા કરી અને ચર્ચાના અંતે આ બંધના એલાનમાં અમે પણ સમર્થન જાહેર કર્યું હતું. અને આ બંધનું એલાન અમે પણ આહવાન કર્યું હતું અને આહવાનને ધ્યાને રાખીને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકા મથકો હોય કે તમામ બજારો હોય, સજ્જડ બંધ રહ્યા છે. ત્યારે આજે આદિવાસી સમુદાય હોય કે તમામ સમુદાય વર્ગના લોકોનો આ પ્રસંગે એકતા બતાવવા બદલ અમે સૌનો આભાર માનીએ છીએ. અને જ્યારે પણ સંવિધાન અને આરક્ષણની વાત હશે, ચોક્કસ આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું અને સૌ એક સાથે રહીને સંવિધાન બચાવવા માટે આગળ લડીશું. અને આજે જેમણે પણ સ્વયંભૂ સ્વેચ્છાએ બંધ